હેલો ડિયર સ્ટુડન્ટ, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કમ્પ્યુટર, પ્રોગ્રામ નંબર 3 બેકગ્રાઉન્ડ અને સ્ક્રીન સેવર. હવે બાળ મિત્રો, બેકગ્રાઉન્ડ અને સ્ક્રીન સેવર ની હિંટ લઈએ તે પહેલા આપણે ચેપ્ટર નંબર 2 માં શેનો અભ્યાસ કર્યો હતો તે વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો કે એમાં આપણે કમ્પ્યુટર ચાલુ કરવું અને કમ્પ્યુટર બંધ કરવું તે તમને સમજાવ્યું હતું. બાળ મિત્રો, એમાં તો તમને સમજાય જ ગયું હશે અને જેના ઘરે કમ્પ્યુટર છે એણે આમાં પ્રેક્ટિસ પણ કરી લીધી હશે એવી હું આશા રાખું છું. અને જેની પાસે કમ્પ્યુટર નથી એને આપણે આ રીતે એડજસ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બાળ મિત્રો, આજે આપણે બેકગ્રાઉન્ડ અને સ્ક્રીન સેવરનો ઉપયોગ અને જોવાનો છે. તો બેકગ્રાઉન્ડ એટલે શું? તો કે બેકગ્રાઉન્ડ એટલે કે જે ડેસ્કટોપ ઉપર આવેલું પાછળનું જે ચિત્ર હોય છે તે બરાબર, એને બદલવું હોય, એને ચેન્જીસ કરવો હોય તો કઈ રીતે કરીશું તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો બાળ મિત્રો, બેકગ્રાઉન્ડ વિશે માહિતી મેળવીએ. બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ એ શું છે? તો કે બેકગ્રાઉન્ડ એટલે કે વોલપેપર. બેકગ્રાઉન્ડ બદલવું, ડેસ્કટોપ ઉપર અલગ અલગ બેકગ્રાઉન્ડ એટલે કે વોલપેપર બદલવા માટે નીચે મુજબના સ્ટેપ છે. તો ચાલો સ્ટેપ ફોલો કરીએ. સૌથી પહેલા છે માઉસ વડે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરવાનું છે. માઉસ વડે, માઉસ થી જમણી બાજુનું બટન દબાવવાનું છે. માઉસનું જ ક્લિક કરી પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રોપર્ટીઝ નામનો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. ત્યારબાદ પ્રોપર્ટીઝ પર ક્લિક કરતા ડિસ્પ્લે પ્રોપર્ટી એટલે કે આ મુજબનું તમને ડાયલોગ બોક્સ જોવા મળશે. ડિસ્પ્લે પ્રોપર્ટીઝ નામનો ડાયલોગ બોક્સ જોવા મળશે, તેમાંથી ડેસ્કટોપ પર ક્લિક કરવાનું છે એટલે આ મુજબનું તમને ફરીથી ડાયલોગ બોક્સ જોવા મળશે. આ મુજબનું નીચે આપેલા બેકગ્રાઉન્ડ લિસ્ટમાં, હવે તમે નીચે આપેલું બેકગ્રાઉન્ડ લિસ્ટ જોવો છો, એમાં નામ છે, રોબોટ છે, બ્લિસ છે, બ્લુલેસ છે, બરાબર. નીચે આપેલા બેકગ્રાઉન્ડ લિસ્ટમાં તમને ગમતું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરો. આમાં અહીંથી આપણે રોબોટ નામનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરેલું છે. પિક્ચર સિલેક્ટ કર્યા બાદ, જો પિક્ચર સિલેક્ટ થઈ જાય પછી શું કરવાનું છે? તો કે એપ્લાય બટન પર ક્લિક કરી એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે અને પછી ઓકે બટન પર ક્લિક કરો. હવે ડેસ્કટોપ જુઓ, ડેસ્કટોપ પર વોલપેપર બદલાયેલું જોવા મળશે. તો ચાલો જોઈએ, આપણે પણ વોલપેપર આપણે જે રાખેલું હતું એ જ આપણે દેખાય છે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો, તો સ્ક્રીન સેવર. સ્ક્રીન સેવર શું છે? તો કે સ્ક્રીન સેવર એટલે કે સ્ક્રીન ઉપર, સ્ક્રીન સેવર એટલે કે સ્ક્રીન સેવર નો ઉપયોગ મુખ્યત્વે જાહેરાત કરવા માટે કરવામાં આવે છે. મેં તમને કીધું હતું કે સ્ક્રીન સેવર નો ઉપયોગ છે એ જાહેરાત કરવા માટે કરવામાં આવે છે. સ્ક્રીન સેવર એટલે કોમ્પ્યુટરમાં કોઈ જ કામ ન કરીએ તો નક્કી કરેલ સમય પ્રમાણે મોનિટર પર અલગ અલગ સિલેક્ટ કરેલ ડિઝાઇન આવે તે. સ્ક્રીન સેવરમાં શું હોય? તો કે તમે કોમ્પ્યુટરમાં કાંઈ જ પણ વર્ક કરતા નથી અને તમારો નક્કી કરેલો સમય એટલે કે ધારો કે એક મિનિટ આપણે સેટ કરેલી છે તો એક મિનિટ સુધી વર્ક ન કરવું, મોનિટર પર અલગ અલગ સિલેક્ટ કરેલી ડિઝાઇન આવે ને તેને સ્ક્રીન સેવર કહેવાય. સ્ક્રીન સેવરને બંધ કરવું હોય તો કીબોર્ડ પરથી કોઈ પણ કી પ્રેસ કરવી અથવા તો મોનિટરને સહેજ મૂવ કરવું એટલે કે હલાવવું. હવે આ સ્ક્રીન સેવરને બંધ કરવું હોય ને તો કાંઈ જ નથી, કીબોર્ડમાંથી ગમે તે સ્વિચ પ્રેસ કરવાની છે અથવા તો મોનિટરને સહેજ એવું મૂવ કરવાનું છે એટલે તમારું સ્ક્રીન સેવર બંધ થઈ જશે. સ્ક્રીન સેવરને ચાલુ કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે. ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝ સિલેક્ટ કરો. ડેસ્કટોપ ઉપર આપણે જેમ બેકગ્રાઉન્ડ બદલાયું હતું એમાં જેમ આપણે રાઈટ ક્લિક કર્યું હતું એ જ રીતના આમાં પણ પ્રોપર્ટી સિલેક્ટ કરું. ત્યારબાદ સ્ક્રીન સેવર વિકલ્પ સિલેક્ટ કરતા નીચે મુજબનું ડાયલોગ બોક્સ જોવા મળશે. જેવું તમે સ્ક્રીન સેવર ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું તમને ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે બાળ મિત્રો, આપણે ડેસ્કટોપ જોઈ લીધું, હવે સ્ક્રીન સેવર જોઈએ છીએ. તો સ્ક્રીન સેવરમાં તમને અહીંયા સ્ક્રીન સેવર બતાવેલા છે તો એમાં
એના ડ્રોપ ડાઉન લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એનું લિસ્ટ જોવા મળશે. સેટિંગ્સ માંથી એમાં તમે જુદી જુદી પ્રકારના સેટિંગ્સ ચેન્જ કરી શકશો. ત્યારબાદ વેઇટ છે, તો વેઇટ માં 10 લખેલું છે અત્યારે, તો આપણે ત્યાં 1 મિનિટ સેટ કરી શકીએ અને મોસ્ટલી બધા લોકો 1 મિનિટ સેટ કરે છે. ત્યારબાદ છે એપ્લાય અને ઓકે બટન પર ક્લિક કરવાનું હોય છે. તો ચાલો આપણે એના સ્ટેપ જોઈએ. ત્યારબાદ સ્ક્રીન સેવર લિસ્ટ માંથી પસંદગીનું સ્ક્રીન સેવર સિલેક્ટ કરો. એટલે અહીંયા આપણે મર્ક્યુ નામની સ્ક્રીન સેવર સેટ કરેલું છે. ત્યારબાદ સેટિંગ બટન પર ક્લિક કરતા જરૂરી સેટિંગ કરવા, એટલે જરૂરી સેટિંગમાં આપણે શું કરશું તો કે ત્યાં તમે તમારું નામ પણ લખી શકો છો સેટિંગ્સમાં જઈને. અહીંયા આપણે લખેલું છે માય કોમ્પ્યુટર. હવે વેઇટમાં મિનિટ સેટ કરો, બરાબર. મિનિટ સેટ કરવામાં સેટ થઈ જાય એટલે કે આપણે 1 જ મિનિટ સેટ કરવાની રહેશે. બટન સિલેક્ટ કરી અને એપ્લાય બટન ઉપર ક્લિક કરો અને પછી ઓકે બટન ઉપર ક્લિક કરો. જેટલી મિનિટ સેટ કરી હશે તેટલી મિનિટ સુધી કમ્પ્યુટર પાસે કંઈ જ કાર્ય ન કરાવતા સ્ક્રીન પર સ્ક્રીન સેવર દેખાશે, બરાબર. કાંઈ કાર્ય કરાવવાનું નથી કમ્પ્યુટર પાસે અને 1 મિનિટ સુધી આપણે એમનેમ જ બેસી રહેવાનું છે. 1 મિનિટ કાંઈ કાર્ય નહીં કરાવો એટલે તમને તમારું સ્ક્રીન સેવર સેટ કરેલું છે તે દેખાશે. બાળ મિત્રો, હું આશા રાખું છું કે તમને આપણું ચેપ્ટર નંબર 3 ધ્યાનપૂર્વક સમજાઈ ગયું હશે. મળીએ આજ ચેપ્ટરના સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી થેન્ક યુ.